હવે સમાચારોથી વિસ્તારથી. સુરત જિલ્લા એલસીબી પોલીસે પલસાણા 4 રસ્તા પાસેથી આંતરરાજ્ય વાહન ચોરી કરતી ટોળકીના 3 સાગરીતોને ઝડપી પાડી ચોરીની 5 બાઇકોને કબજે કરી હતી, જ્યારે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ બાઇકની પેટ્રોલિંગ કાઢી પેટ્રોલ ટાંકી કાપી અને સીટના નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું છે. સુરત જિલ્લા એલસીબી પોલીસને ગુજરાત તથા આંતરરાજ્યોમાંથી વાહનોની ચોરી કરતી ટોળકીના 3 સાગરીતો ચોરીની બાઇક સાથે પલસાણા 4 રસ્તા નજીક આવનાર હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબી પોલીસે સ્ટાફે વોચ ગોઠવી સુરતના લિંબાયત નીલગીરી સર્કલ ખાતે રહેતા રીઢા વાહન ચોરો શિવરામ ઠાકોર, લક્ષ્મણ કોળી અને સુરેશ સીતારામ જાકેટની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીની 5 બાઇકો કબજે કરી હતી. પોલીસ પૂછપરછમાં વાહન ચોર ટોળકી પલસાણા ઉપરાંત મધ્યપ્રદેશના જુદા જુદા વિસ્તારોમાંથી બાઇકની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં વાહન ચોર ટોળકીએ તેમના અન્ય 3 સાગરીતો સાથે મધ્યપ્રદેશના બળવા જિલ્લામાંથી 12 જેટલી બાઇકો ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસ અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે વધુ તપાસ સુરત જિલ્લા એલસીબી પોલીસ કરી રહી છે. પોલીસ અધિક્ષક શ્રી તથા IGP સરની સૂચનાને આધારે LCB જ્યારે પલસાણા વિસ્તારના પેટ્રોલિંગમાં હતા ત્યારે એમણે 3 એવા બાઇક સવાર જોયા કે જેમની નંબર પ્લેટ નહોતી, જેથી શંકા જતાં એમની પૂછપરછ કરતાં RC બુક માંગતા એમની પાસે એ પણ નહીં મળ્યું આવ્યું. એટલે વધારે સઘન પૂછપરછના અંતે આખી રેકેટ બહાર આવ્યું કે આ જે બાઇકો હતી એ મૂળ મધ્યપ્રદેશથી ચોરી કરવામાં આવેલી હતી અને એમનું જે MO હતી ગુનો કરવાનું તો એમાં મધ્યપ્રદેશથી બાઇક ચોરી કરવાની એને પછી અહીંયા ગુજરાતમાં આ વિસ્તારમાં લાવી દમણથી સુરત સુધી દારૂની ખેપ મારવા માટે એનો યુઝ કરવા માટે બાઇકને આખું મોડિફાઈ કરવામાં આવ્યું છે કે જેમાં એની જે પેટ્રોલની ટાંકી છે એને એ રીતે બનાવવામાં આવી છે કે માત્ર 30 રૂપિયા જેટલો જ પેટ્રોલ એમાં માય, બાકી બધામાં એ દારૂ ભરી શકે. એની સીટ નીચે પણ એ રીતે જગ્યા ક્રિએટ કરવામાં આવી છે કે જેમાં દારૂની બોટલો રહી શકે. તો આ તમામ સઘન પૂછપરછના અંતે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આમાં 6 બાઇક અને 2 મોબાઈલ રિકવર થયા છે. એમણે ટોટલ 12 ચોરીની કબૂલાત કરી છે અને આને અંદર ઇન્ટ્રોગેશનના અંતે પલસાણાનો એક બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ થાય છે પ્લસ મધ્યપ્રદેશના ગુના ડિટેક્ટ થાય છે.